એ તેલનું તો ટીપું નથી મરસું ને મીઠું નથી તોય મિસ્ટર ઊંચા હાલે ઊંટો ઊંઠોશ હવે ગીત ગાવાનું બંધ કરો અને તેલનું કાપ કરો અચ્છા તેલ તો કાઢો છું ડબ્બામાંથી પણ ડબ્બામાં ક્યાં તેલ છે પણ તોય તું જો તો કેટલા ટીપા તેલના પડ્યા હમણાં તું જો એક ટક શાક થઈ જાય ને એટલું તેલ કાઢી દઉં ડબ્બામાંથી પણ એક ટક શાક થશે હાંજે હું કરશું હવે હાંજની બળતરા મૂકીને હાંજે તેલનો ડબ્બો લાવી જઈશ હે તો તમારે કારેલીને ફોન કરવો પડશે હું કારેલીને હું કેમ ફોન કરવો ઓલી વખતે તમે તેલનો ડબ્બો લાવ્યા હતા ને ત્યારે મેં ફોન કરીને એમ કીધું હતું હું કો કારેલી અમે તેલનો ડબ્બો લાવ્યા તો ઈ મને હું કે ઈ કે લુખેશ કુમાર તો 12 કલાક કામે જાય તો અમે તેલનો ડબ્બો નથી લાવી શકતા તો મેં કેમ તેલનો ડબ્બો લાવો છો કે તો ત્યાં હું કીધું હું કો ઈ તો ગમે નથી ગોચ્યા આવે બસ એ મત કહેવાનો હો આજે જો તું તેલનો ડબ્બો લાવો ને પછી વિડિયો કોલ કરી અને ભલે ઈ બળતા પણ પેલા તને તેલનો ડબ્બો લાવો તો ખરા અરે જાવત છું હું હમણાં તેલનો ડબ્બો લઈને આવું જો તું તને જોવો આખી વાડીમાં કવડી મોટી મોટી દૂધી થવા દીધી આજ તો ભોળા દાદા મને શાબાશી આપશે હું કરેલા તને રોજ કીધા કરો ને કઈ કામ ના કરતો દૂધી ઉતારો હે આવડે મોટે દૂધે થઈ ગઈ ઈ કઈ દૂધી એની આખી આવડે મોટી ના થઈ મારી મહેનત તે આવડી મોટી દૂધી હું કામ થવા દીધી લે મોટી દૂધી થાય તો વજન વધે વધારે પૈસા આવે ને કેમ તો નાની દૂધી હોય એ તો કિલો ની હોય તો 20 રૂપિયા આવે આ તો 5-5 કિલો ની દૂધી થવા દીધી તો સીધા 100 રૂપિયા આવે ને ઓય બાપા 100 રૂપિયા હું આ દૂધી નો 1 રૂપિયો એનો આવે કેમ કેમ હું દૂધી મારી જેમ ગઢે થઈ ગઈ તો ગઢે દૂધી નો ખાય નો જ ખાય ને ગઢે દૂધી માં બી હોય એટલે લ્યો બોલો તેદી પોપૈયો તોડ્યો તકે પોપૈયો મોટું થવા દેવાનો હતું દૂધી મોટી થવા દીધી તકે દૂધી મોટી નોતી થવા દેવાની તમને તો કેમ ભોગવું તું પેલા ક્યાં કામ કરતો એ હીરા ગાંતો તો હીરા જ્યાં હોત તો મને ભૂખ ભેગો કરવા આવ્યો પણ હજી રજા આપી ગયો હું તો ક્યાંક બીજે કામ ગોતી લઈશ તો બીજે કામે જા ને ભૂખ ભેગા ન થાય મારા તો છો હું છું તને રજા ન જાપી તને સજા આપી છે હાલતા હાલતા આલે ઉભો રહી જા હું સજા તને કરવી ની મને વિચારવા દે સજા કરી હોય ને તો કાક બીજી સજા કરજો ખાવાની સજા નો આપતા તું હું મને ગાંડો સમજે તે તારી હાટુ ખાવાનું મગાવું તો હું સજા કરશો 20 ઉડબેટ કે ના ખાલ એ હું ઉડબેટ ઉડબેટ ને આવડતી ના ના તો તને આવડે હું મને ખાતા આવડે ગમે એ વસ્તુ કિલો મગાઈ નાખો ખાઈ જાવ તું તો ખાય જ જા ને જો હું શીખવાડું છું ધ્યાન રાખજે એ હારું મને ઉભા થયા ને એઠા બેઠા ને એમાં મને કઈ ખબર જ ન પડી બોલો તને ઉડબેટ ના કરી ખબર ન પડી ના ના આ તો હરખું ધ્યાન રાખજે એ હારું હવે આવડી ગયું ઉડબેટ ના ના મને કઈ થપ્પો જ ના પડતો બોલો તને થપ્પો ન પડ્યો ના ના એટલે હું થાકી ગયો અને તને થપ્પો ન પડ્યો તો મને નહીં આવડે એવો ઉડબેટ કરતા ના તારે ઉડબેટ તો કરવાની જ છે હરખું ધ્યાન રાખજે હું કેમ ઉડબેટ કરું એ હારું મને નહીં આવડે તો હરખું ધ્યાન રાખજે હું છેલ્લી ફેરી તને શીખવાડું પછી હું નહીં શીખવાડું એ હારું અલ્યા તને હવે ઉડબેટ કરતા આવડી ગયો હું તો હાવ થાકી ગયો હજી કાંઈ ખબર ન પડી હજી એકવાર શીખવાડો આજકાલ પાક્કું ધ્યાન રાખી આ તો હરખું ધ્યાન રાખજે હો હે બોલ દાદા શું કરો તમે એ આને સજા આપો કેમ આને સજા આપો એ એણે 5 વીઘાની દૂધી બગાડ નાખી એમાં તો તો બોલ દાદા એને સજા દેવી જ પડે હો તો એટલે તો હું એને ઉડબેટ શીખવાડતો તો તો ઉડબેટ શીખવાડતો તો 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 શીખવાડો શીખવાડો સજા તો દેવી જ જોવે આલે આલે હવે તો ઉડબેટ કર પણ મમરા ભાઈ આવી ગયા ને એમાં તમારે હમુ કાઈ ધ્યાન ન રહ્યું મને કાઈ ખબર ન પડી એમ થોડું આલે ખબર ન પડી આલ ઉડબેટ કરવા માં પણ હજી એકવાર શીખવાડો ને એ હરખું ધ્યાન રાખજે ઓ બાપા ઓ
ઉડબેટ કરો એમ ને ઓય બાપા એમ પલાઠી વાળીને દહી નો દાવાનું હોય તો મને નહીં આવડે ઓળે તો એક કામ કરો ને ઉડબેટ નું રવાજો અને ધોડાવો આ ઈ હાસો તમારો મમરા ભાઈ જાયલા હામે હુંદી જા પાછો આય પાછો જા પાછો આય પાછો જા પાછો આય તાણ સક્કલ લગાડી આય જા કેટલી સ્પીડ માં દોડવાનું એ ફૂલ સ્પીડ માં એ જોવો હું એટલી સ્પીડ માં દોડી એટલી સ્પીડ માં નહીં ફૂલ સ્પીડ માં દોડવાનું છે ઓલા દાદા તમે હારે જાવ ને ને કઈ દોડશે નહીં હાલીન તણ સક્કર મારીને પાછો આવશે આ ઈ હાચું તમારું હાલ 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 સેને ભોળા દાદા ગાંડા જેવા એને કઈ ખબર નહીં પડતી લ્યો હાલ હાપ દોડ ને હું માતા દી જેમ દોડે મેં તને સજા આપી દોડ ને હાપ પણ દોડ તો છો ભોળા દાદા ઘડી ઉભા રહ્યો પોરો ખાઈ લેવે પોરો ને કેવાનો દોડ ને કેમ બેહી ગયા ભોળા દાદા એટલે હું થાકી ગયો એમ થોડું હવે તમે મને સજા આપેલી છે એ તોય મારથી દોડા હે ની હવે દોડવાનું કેન્સલ રાખી બીજી તને કાક સજા આપી છે તો હાલો ખાટલે હવે હા હાલ ઓ બાપા લે ભોળા દાદા ની તો ઘડીક માં તારી સક્કર મારીને વઈ આવ્યા હું કેમ પણ ભોળા દાદા મેં આ પ્લાન આપ્યો એમાં તમારો માણસ દોડી દોડીને થાકી ગયો ને ઈ ના થાકી ગયો હું થાકી ગયો એવું છું તો હું હા તો તમે ઘડીક બેહો હમણાં હું ત્યાં હું કાક બીજું વિચારી નાખું હવે કાઈ વિચારવું ના મને પોરો ખાવા દો હા તો પોરો ખાવ બીજું હું હું છું ભોળા દાદા કેમ ગોટો વળી ગયા અલ્યા આને સજા દેવામાં એને સજા દેવામાં તમે કેમ ગોટો વળી ગયા એ બકુલભાઈ ભોળા દાદા 20 ઉઠ બેઠ કરી અને ત્રણ વાર આની અરે દોડ્યા ને એમાં ગોટો વળી ગયા પણ ભોળા દાદા એને સજા આપો હું કામ અલ્યા એને 5 વીઘાની દૂધી બગાડ નાખી એટલે હા તો સજા કરવી જ પડે હો મકુડા તું કાક વિચાર ને એને હું સજા દેવી એ કામ કરો ને હું તેલનો ભરેલો ડબ્બો એના માથે મૂકી જો ને આખો દી ડબ્બો લઈને આમ ઉભો રાખો કે જે ભૂલે નહીં કરે વજન લાગશે ને તો આ ઈ તારું હાસુ પણ અલ્યા એમી ચા તેલનો ડબ્બો લઈવી એમી તો બહેણ માં તેલ લઈવી પણ તો 2500 રૂપિયા આપો હું તેલનો ડબ્બો ગામ માંથી લઈ આવું અલે જા લઈ આ જા આ બસ એ બકુલભાઈ વજન દેવામાં કેમ તેલનો ડબ્બો જ તે ઓર આવો એ તેલનો ડબ્બો કર્યા લઈ જવાનો છે એટલે તો એમાં મારે શું ફાયદો તો તમારે શું ફાયદો આમાં લે બકુલભાઈ એમ નહીં હાલો તમારે છે ને તેલનો ડબ્બો મારી દુકાને થી લાવવો પડશે તમારી દુકાને તાળું નહીં હોય એ સાવી ને પડખે જ પડી તાળા પડખે જ રાખવું સાવી એ સારું તો હાલો અને 2500 રૂપિયા ગલ્લા મુકતા આવજો હા તો તમે જોઈ લેજો ને કાલ હા તે વાંધો નહીં એ હા ઓળે દાદા હા હું કઉ તેલનો ડબ્બો લઈને હમણાં આવું ગોળી ઘાસ તો એ હા જા હા જા ઓળા દાદા હું કઈ તેલનો ડબ્બો માથે લઈને આખો દી નહીં ઉભો રહો એમ થોડું હાલે તારો આખો દી તેલનો ડબ્બો લઈને ઉભો રહેવાનું છે ઓળા દાદા આજે સજા દીધે પાર હો હા હા સજા તો દેવી જ પડશે સૌ એ સૌ બાય લાવ તો જોતા હું લાવ્યો એ તેલનો ડબ્બો લાવ્યા તો હું તેલનો ડબ્બો મેં કીધું લેવો લેવો હું મોડો કરું લાય તો ઓલો ખાલી તેલનો ડબ્બો લાય પાછો દે આવું છે 20-25 આવ્યા ઈ બકુલભાઈ કોનો તેલનો ડબ્બો બઠાયો એ એમ ની બોલતો હો તેલનો ડબ્બો બઠાયો ના પૈસા દે જ લાવ્યો અન તું હું આવ્યો બટા એ માર મમ્મી એ મને પૂછવા બેઠ્યો અમાર કઢી બનાવી ને તે કઢી માં તેલ નાખવાનું હોય નો નાખવાનું હોય પેલા કઢી માં તો તેલ નાખવાનું તો હોય ને કઢી ખાઈ ખાઈ તો આ તેલનો ડબ્બો ખાલી કર્યો વરફ માં કેમ બટા જાય એવું પૂછ્યું એ તમે રોજ કઢી બનાવો ને એટલે તું જો હમણાં તેલનો ડબ્બો આવી જાય ને પછી તારી ખબર આ તો વાત જોઈને બેહો આવશે તેલનો ડબ્બો કેમ એમ બોલે તો તમે બકુલભાઈ ના પૈસા આપ્યા ઈ થોડા તેલ નો ડબ્બો લઈને પાછા આવશે ઈ તો ગયા પૈસા લઈને પૈસા લઈને જાય એમ થોડું હાલે અતે ગયા જ છે મમરાભાઈ ને બકુલભાઈ બે એક છે તમારી ધ્યાન નતી ને તારા કાન માં વાતો કરતા થા હે મમરાભાઈ કાન માં હું વાત કરતા થા ઈ તો ભોળા દાદા બકુલભાઈ ને હું એમ કેતો તો તેલ નો ડબ્બો ખૂણા માં પડ્યો અતે વાત જોઈને બેહો આવશે બકુલભાઈ તેલ નો ડબ્બો લઈને હવે તું હું ક્યાં છો બકુલભાઈ આવી ગયા જો તેલ નો ડબ્બો આવી ગયો ભોળા દાદા મારે ઉતાવળ છે હું ભાગું હવે ઘડીક ઊભો તો રે અને સજા આપું ઈ તો જોતો જા તો ઊભો રહો બીજો હું મમરાભાઈ તેલનો ડબ્બો આન માથે મૂકજો તો એ હા હે ભોળા દાદા આપણે તેલના ડબ્બાની બોલી હતી આમાં તેલ નથી આમાં તો પાણી છે હે પાણી છે અલે આ ક્યાં તેલનો ડબ્બો છે આ તો પાણીનો ડબ્બો છે તો હું તો મમરાભાઈની દુકાનેથી લાવ્યો મમરાભાઈ દુકાનમાં પાણીના ભરેલા ડબ્બા રાખો ના ના બકુલભાઈ તેલનો ડબ્બો હતો તો તેલનો ડબ્બો હશે ના ના જો તો ખરાબ
પંગણી નો ડબ્બો છે લાય 2500 રૂપિયા હાલ હવે 2500 રૂપિયા હું કેથી આપું તેલ નો ડબ્બો તો લાવ્યો ઓલા દાદા હું કહેતો હતો ને મમરા ભાઈ ને બકુલભાઈ બે એક જ છે ઈ તમને શેતરવા પાણી નો ડબ્બો ભરીને લાવેલા છે આ ઈ હાચું તારું તો સજા દેવાની મને જરૂર નથી આવડા બે ને સજા ની જરૂર છે મેં તો ખાલી દૂધી જ બગાડી આવડા બે તો તમારી જિંદગી બગાડવા બેઠા હવે તને સજા ન દેવી સજા આને દેવી છે પાણી ભરેલો ડબ્બો લાવ્યો લાય 2500 રૂપિયા લાય કા 2500 ઉડબેટ કે ના ખાય 2500 ઉડબેટ થોડી મારતી થાય 2500 ઉડબેટ કેમ ન થાય લાય તો ધોકો લાય તો એ ધોકો નહીં મારતા ઉડબેટ કરું છું જોયું મારો પાવર બોલા દાદા બકુલભાઈ ભાગ્યા ઉપર પેલા ઉપર હતા ઉપર હતા બોલો લ્યો ઉઠબેટ કરતો કરતો ભાગી ગયો